નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન સ્વઅધ્યયન પોથીનો પાઠ 10મો પૃથ્વીના આવરણો વિશે વાત કરવાના છીએ. તો મિત્રો, જે સામાજિક વિજ્ઞાનની નવી સ્વઅધ્યયન પોથી આવેલી છે એમનો આપણે પાઠ 10મો છે, પૃથ્વીના આવરણો, એમની વાત કરવાના છીએ. બીજું કે મિત્રો, ચેનલ ઉપર નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આ પ્રકારના હું સોલ્યુશન મૂકું તો તમને તરત જ તેનો ખ્યાલ પડે. અને બીજું કે મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ ઉપર ધોરણ 6ના દરેક વિષયના સ્વઅધ્યયન પોથીના સોલ્યુશન મૂકેલા છે, જે તમને મારી યુટ્યુબ ચેનલના પ્લેલિસ્ટમાંથી મળી જશે. અને બીજું મિત્રો, તમારે આ પાઠની PDF ફાઇલ જોતી હોય તો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપી છે. એ લિંક દ્વારા તમે ગ્રુપ જોઈન કરી અને PDF ફાઇલ મેળવી શકો છો. તો શરૂ કરીએ આપણે પાઠ 10 પૃથ્વીના આવરણો ધોરણ 6 સામાજિક વિજ્ઞાન. પ્રશ્ન પહેલો છે, નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને બોક્સમાં લખો. પહેલું, સામાન્ય રીતે 1 કિલોમીટરની ઊંડાઈએ જતાં આશરે 30 સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે. આ વિધાન કયા આવરણને લાગુ પડે છે? એ મૃદાવરણ. ત્યાર પછી બીજું, તમે વહેલી સવારે સમુદ્ર કિનારે ફરવા જાઓ ત્યારે તમને ક્યાં સ્વાસ્થ્યવર્ધક વાયુ પ્રાપ્ત થાય છે? તો સી, ઓઝોન. ત્રીજું, પૃથ્વી પર કેટલા આવરણો છે? તો ડી, 4. ત્યાર પછી ચોથું, પૃથ્વી પરના પાણીના કુલ જથ્થામાંથી કેટલા ટકા પાણીનો જથ્થો મહાસાગરોને રહેલો છે, મહાસાગરમાં રહેલો છે? તો ડી, 97%. પાંચમું, પૃથ્વી પરનું કયું આવરણ નરી આંખે જોઈ શકાતું નથી? સી, વાતાવરણ. છઠ્ઠું, ટીવી પર આવતા કાર્યક્રમો આપણે કયા આવરણને લીધે સરળતાથી જોઈ શકીએ છીએ? તો સી, વાતાવરણ. ત્યાર પછી સાતમું, સૌર પરિવારનો કયો ગ્રહ જીવસૃષ્ટિ ધરાવે છે? તો બી, પૃથ્વી. આઠમું, તમારા ગામમાં નિરંતર વૃક્ષો કાપવાથી પૃથ્વી પર ક્યાં વાયુનું પ્રમાણ ઘટતું જશે? તો એ, ઓક્સિજન. ત્યાર પછી બીજો આવે છે પ્રશ્ન, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. એમાં પહેલું, મૃદા શબ્દનો અર્થ ખાલી જગ્યા થાય છે, તો માટી. બીજું, ખડકોના પીગાળેલા દ્રવ્યને ખાલી જગ્યા કહે છે? તો મેગમા. ત્રીજું, મીઠાના પાણીનો મુખ્ય સ્ત્રોત ખાલી જગ્યા છે? તો વરસાદ. ચોથું, વધારે વાહનોની અવર જવરવાળા વિસ્તારમાં ખાલી જગ્યા વાયુનું પ્રમાણ વધારે હોય છે, કાર્બન ડાયોક્સાઇડ. પાંચમું, પૃથ્વીની સપાટી પરથી ઊંચાઈ તરફ જતાં ખાલી જગ્યા વાયુનું પ્રમાણ ઘટતું જાય છે? તો ઓક્સિજન. ત્યાર પછી બી આવે છે, નીચેના વિધાનો સાચા છે કે ખોટા તે જણાવો. એમાં પહેલું, પૃથ્વીની સપાટીનો આશરે 71% ભાગ મૃદાવરણ ધરાવે છે. ખોટું. પૃથ્વીની સપાટી પર ભૂમિ વિસ્તાર કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ ઓછું છે, તો એ વિધાન ખોટું. ત્રીજું, પૃથ્વીની સપાટીથી આશરે 1200 થી 1500 કિમી સુધી વાતાવરણ વિસ્તરેલું છે, તો એ વિધાન ખોટું. ચોથું, ઓઝોન વાયુ સૂર્યના પારજાંબલી કિરણોથી પૃથ્વી પરના સજીવોને બચાવે છે, તો વિધાન સાચું. પાંચમું, સમુદ્રના પાણીમાં મીઠું મેળવવામાં આવે છે, સમુદ્રના પાણીમાંથી મીઠું મેળવવામાં આવે છે, તો વિધાન સાચું. ત્યાર પછી પ્રશ્ન 3 એ આવે છે, બંધ બેસતા જોડકા રચો. એમાં મૃદાવરણ, તો બી, સજીવોનું નિવાસસ્થાન. બીજું, જલાવરણ, તો એ, સજીવોને પીવા માટે મીઠા પાણીને ભેટ આપે છે. ત્રીજું, સી, વાતાવરણ, તો મોબાઈલ ફોન મારા થકી ચાલે છે, સી. ચોથું, જીવાવરણ, તો ડી, કીડીથી લઈ મહાકાય હાથી જેવા વિવિધ સજીવોનું બનેલું છે. ત્યાર પછી બી, મને ઓળખો. એમાં પહેલું, હું પૃથ્વીની ચારે બાજુ વીંટળાઈને આવેલું આવરણ છું, તો વાતાવરણ. પછી બીજું, પૃથ્વીની સપાટીનો આશરે 71% ભાગ મારાથી ઘેરાયેલો છે, તો જલાવરણ.
ત્રીજું માનવ પશુ પક્ષી અને વનસ્પતિનો સમાવેશ મારા આવરણમાં થાય છે તો જીવાવરણ. ચોથું હું માટી ખડકો અને ઘન પદાર્થનો બનેલો છું તેથી મને ખડકાવરણ કે ઘનાવરણ પણ કહે છે. તેમાં આવશે મુદાવરણ. ત્યાર પછી પ્રશ્ન 4A આવે છે. નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તો પહેલું જલાવરણ શેનું બનેલું છે. જલાવરણ મુખ્યત્વે મહાસાગરો, ઉપસાગર, સરોવર, તળાવો, નદીઓ વગેરેનું બનેલું છે. બીજું વાતાવરણમાં મુખ્ય ક્યાં ક્યાં વાયુઓ છે તો કે એમાં નાઇટ્રોજન, ઓક્સિજન, ઓઝોન, કાર્બન ડાયોક્સાઇડ વગેરે વાયુઓ છે. ત્રીજું જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે. જીવસૃષ્ટિમાં મનુષ્યો, વનસ્પતિ, પ્રાણીઓનો સમાવેશ થાય છે. ચોથું સૌર પરિવારના એક સભ્ય તરીકે પૃથ્વીની વિશેષતા જણાવો. તો તમામ જીવસૃષ્ટિને જીવવા માટે જરૂરી તાપમાન, પાણી અને હવા એકમાત્ર પૃથ્વી પર જ છે. પાંચમું પૃથ્વીનો પોપડો કયા કારણથી ફાટી જતો નથી. ગરમી અને દબાણ જેવા પરસ્પર વિરોધી બળને વચ્ચે સમતુલા જળવાઈ રહેતી હોવાથી પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી. છઠ્ઠું વાતાવરણનો કયો વાયુ ઓક્સિજન વાયુના જલદપણાને મંદ કરે છે. તો ઓક્સિજનના જલદપણાને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મંદ કરે છે. ત્યાર પછી વાતાવરણમાં પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ કઈ રીતે સારે છે. પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળથી પૃથ્વી તરફ ઝડપથી ખેંચાઈ આવેલી ઉલ્કા વાતાવરણ સાથેના ઘર્ષણથી સળગી ઉઠીને નાશ પામે છે. માટે પૃથ્વી વાતાવરણ છે પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે. ત્યાર પછી આઠમું વાતાવરણમાં રહેલા રજકણો કઈ રીતે ઉપયોગી છે. તો વાતાવરણમાં રહેલા રજકણો સૂર્યપ્રકાશને ચોમેર ફેલાવવાનું કાર્ય કરે છે. ત્યાર પછી મિત્રો આવે છે પ્રશ્ન 4B. નીચે આપેલા પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. એમાં પહેલું મૃદાવરણ. મૃદુ એટલે માટી અને આવરણ એટલે પળ. મૃદાવરણ એટલે માટીનું આવરણ. પૃથ્વીની સપાટી પરના ભૂમિભાગોને મૃદાવરણ કહેવામાં આવે છે. ત્યાર પછી જલાવરણ આવે છે. પૃથ્વીની સપાટી પરના પાણીથી ઘેરાયેલા ભાગને જલાવરણ કહે છે. તેમાં મહાસાગરો, સાગરો, ઉપસાગરો, નદીઓ, સરોવર, તળાવોનો સમાવેશ થાય છે. ત્યાર પછી આવે છે ત્રીજું વાતાવરણ. તો પૃથ્વીની સપાટીથી લગભગ 800 થી 1000 કિમીની ઊંચાઈ સુધી વિસ્તરેલા વાયુના આવરણને વાતાવરણ કહે છે. ત્યાર પછી જીવાવરણ. મૃદાવરણ, વાતાવરણને જલાવરણ, જે ભાગમાં જીવસૃષ્ટિનું અસ્તિત્વ છે તેને જીવાવરણ કહે છે. ત્યાર પછી પ્રદૂષણ. મનુષ્ય દ્વારા થતી કોઈ પણ એવી પ્રવૃત્તિ કે જે પર્યાવરણ માટે અછનીય હોય તેને પ્રદૂષણ કહે છે. ત્યાર પછી આવે છે પ્રશ્ન 5A. નીચેના પ્રશ્નના ઉત્તર 2-3 વાક્યમાં લખો. એમાં પહેલું માનવીની કઈ પ્રવૃત્તિ દ્વારા પાણી પ્રદૂષિત થાય છે. તો ગટરોના ગંદા પાણી નદીઓમાં છોડવાથી, ફેક્ટરીઓના કેમિકલયુક્ત ગંદા પાણીનો નિકાલ કરવાથી, દરિયામાં પેટ્રોલિયમ લઈ જતા વાહનો ડૂબી જવાથી. ત્યાર પછી બીજું આવે છે વાતાવરણને પ્રદૂષણ મુક્ત કરવા કયા કયા કાર્યો કરવા જોઈએ. તો વાતાવરણને પ્રદૂષણ મુક્ત કરવા માટે વધારે વૃક્ષો વાવવા જોઈએ. ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતોના ઉપયોગ કરવો જોઈએ. જે વસ્તુ ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેને રિસાયકલ કરવી જોઈએ. ત્યાર પછી આવે છે મિત્રો ત્રીજું પૃથ્વી વિશે તમે શું જાણો છો. તો કે આપણી પૃથ્વી સૌર પરિવારનો અજોડ ગ્રહ છે. સૌર પરિવારમાં તમામ જીવસૃષ્ટિને જરૂરી અનુકૂળ તાપમાન, પાણી અને હવા એકમાત્ર પૃથ્વી પર જ છે. આ બધી અનુકૂળતાઓ પૃથ્વીને મળેલી અમૂલ્ય ભેટ છે. ત્યાર પછી ચોથું માનવ જીવનમાં મૃદાવરણનું શું મહત્વ છે. આપણા ઘર, પાણી, ખેતર, ઉદ્યોગો બધું આ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. મૃદાવરણમાંથી ખનિજો અને ખનિજ તેલ મળે છે. ખેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીએ છીએ. મેદાન પ્રદેશમાં વિવિધ ઉદ્યોગ ધંધા
અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ. પર્વત પ્રદેશોમાં આવેલા જંગલો પણ મૃદાવરણને આભારી છે. ટૂંકમાં એમ કહી શકાય કે આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે મૃદાવરણ. ત્યાર પછી પાંચમું આવે છે, ભૂમિ પ્રદૂષિત ન થાય તે માટે તમે કઈ રીતે ફાળો આપી શકો. કચરો જમીન ઉપર ગમે ત્યાં ફેંકવો જોઈએ નહીં. ખેતરોમાં રાસાયણિક જંતુનાશક અને ખાતરનો ઉપયોગ ઘટાડવો અને પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવો. ત્યાર પછી આવે છે બી, ટૂંકનું લખો વાતાવરણનું મહત્ત્વ. તો એમાં પહેલું, ઓઝોનવાયુ સૂર્યના પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વી પરની જીવસૃષ્ટિને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. બીજું, વાતાવરણમાં રહેલા રજકણો પૃથ્વી પર પડતા સૂર્યપ્રકાશને ચોતરફ ફેલાવે છે. રજકણો વાદળા બનવા માટે પુષ્કળ મદદરૂપ થાય છે. આપણે વાતાવરણના લીધે અવાજ સાંભળી શકીએ છીએ. વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થ સળગી ઉઠી નાશ પામે છે. આમ વાતાવરણ પૃથ્વી માટે કુદરતી ઢાલની ગરજ સારે છે. ત્યાર પછી પ્રશ્ન છ, એ કોષમાં આપેલા વિગતોનું ઉદાહરણ જલાવરણ વાતાવરણને જીવાવરણમાં વર્ગીકરણ કરો. તો અહીંથી મૃદાવરણમાં કોણ આવે છે, જલાવરણમાં કોણ આવે છે, વાતાવરણમાં કોણ આવે અને જીવાવરણમાં કેપ વસ્તુ આવે છે એ આપણે છૂટી પાડવાની છે. તો મૃદાવરણમાં આવશે રણપ્રદેશ, ખીણ પ્રદેશ, પર્વતો અને મેદાનો. જલાવરણમાં તળાવ, નદી, મહાસાગર અને સરોવર. વાતાવરણમાં ઓક્સિજન, વાયુઓ, ધુમાડો અને વાદળ. જીવાવરણમાં પ્રાણીઓ, વનસ્પતિ, માછલી અને વૃક્ષો. ત્યાર પછી મિત્રો આવે છે બી, પ્રશ્ન છ બી, પાઠ્યપુસ્તકના પાના નંબર 77 પરના 12.11ના ભારતના રાજકીય નકશાની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલું, ભારત દેશ કઈ ત્રણ જળરાશિથી ઘેરાયેલો છે? ભારત દેશ અરબ સાગર, બંગાળની ખાડી, હિન્દ મહાસાગર જેવી જળરાશિથી ઘેરાયેલો છે. ભારતના પાડોશી દેશોના નામ લખો. ભારતના પાડોશી દેશમાં પાકિસ્તાન, ચીન, નેપાળ, ભૂટાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, મ્યાનમાર વગેરે. ત્રીજું, અરબ સાગરમાં ભારતના કયા દ્વીપ મહાસમૂહ આવેલા છે? અરબ સાગરમાં ભારતના લક્ષદ્વીપ સમૂહો આવેલા છે. ત્યાર પછી અંદમાન નિકોબાર દ્વીપ સમૂહો કયા સાગરમાં આવેલા છે? અંદમાન નિકોબાર દ્વીપ સમૂહો હિન્દ મહાસાગરમાં આવેલા છે. કર્કવૃત ભારતના કયા રાજ્યોમાંથી પસાર થાય છે? કર્કવૃત ભારતના ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમ બંગાળમાંથી પસાર થાય છે. પછી મરજીવા દરિયાની અંદર સફર કરવા જાય ત્યારે પોતાની સાથે ઓક્સિજનનો બાટલો શા માટે રાખે છે? દરિયાના પાણીમાં ઓગળેલો ઓક્સિજન હોય છે જે મનુષ્યના શ્વાસમાં લઈ શકતા નથી. માટે મરજીવા જ્યારે સમુદ્રના તળિયે ડૂબકી મારે છે ત્યારે ઓક્સિજનનો બાટલો સાથે રાખે છે. ત્યાર પછી પ્રશ્ન 7, તમારી આજુબાજુ પ્રદૂષણ ફેલાવતી બાબતો નોંધી તે પ્રદૂષણની માત્રા ઓછી કરવાના ઉપાય લખો. વાહનોના ધુમાડાથી પ્રદૂષણ ફેલાય છે. જે લોકો ખાનગી વાહનોને બદલે જાહેર વાહનોનો ઉપયોગ કરે તો પ્રદૂષણ ઘટે છે. ઉદ્યોગનું કેમિકલયુક્ત પાણી જળાશયમાં જાય છે. આવા પ્રદૂષિત પાણીને શુદ્ધિકરણ કર્યા બાદ જળાશયમાં છોડવા જોઈએ. ખેડૂતો ખેતીવાડીમાં જંતુનાશક દવાનો ઉપયોગ બહુ ઓછો કરવો જોઈએ. ઉપયોગ કરેલા ગંદા પાણીનો ઉપયોગ પિયત માટે કરવો જોઈએ. તો આ હતું ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાનનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન. આવા જ સોલ્યુશન મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો. ઉપરાંત આપણી યુટ્યુબ ચેનલ પર ધોરણ 6ના દરેક વિષયના સ્વાધ્યાય પોથીના સોલ્યુશન મૂકેલા છે જે તમને પ્લેલિસ્ટમાંથી મળી જશે.
અને આ પાઠની તમારે PDF ફાઇલ જોતી હોય તો અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં ટેલિગ્રામ ગ્રુપ અને વોટ્સઅપ ગ્રુપની લિંક આપી છે, તેના દ્વારા તમે ગ્રુપ જોઈન કરી અને PDF ફાઇલ પણ મેળવી શકો છો.